विद्यार्थी मित्रों, हूँ भारतीबहन पटेल, सारस्वत इंटरनेशनल एकेडमी शाला तरफ थी आपनो हार्दिक स्वागत करूँ छू। धोरण 4 विषय गणित चैप्टर 3 पार्ट 4। विद्यार्थी मित्रों, आपणे आगळना पार्ट 3 में सीखी गया गुणाकार, बराबर छे? बधाने आवड़े छे ने गुणाकार? चलो हवे आज रोज आपणे शीखवानुं छे भागाकार, जे भागाकार तमे ત્રીજા ધોરણમાં શીખી ગયા છો। તો પહેલા આપણે શીખીએ મૌખિક ભાગાકાર કરો, બરાબર છે? જો બધાને ઘડિયા આવડશે તો જ ભાગાકાર પણ આવડશે। તો બધાએ ઘડિયા મોઢે કરેલા છે ને? બધાએ? સારું, ચાલો જોઈએ। આપણે પહેલું છે 12/2। 12 ને આપણે 2 વડે ભાગવાનો છે, તો ઘડિયો કયો બોલવાનો? 2 નો, બરાબર છે? ચલો 2 નો ઘડિયો બોલો, 12 આવે ત્યાં સુધી બોલો બધા। 2 × 2, 2 × 2, 4, 2 × 3, 6, 2 × 4, 8, 2 × 5, 10, 2 × 6, 12। તો 12/2 બરાબર કેટલા આવ્યા? 6, બરાબર છે? બીજું 100/10, 10 નો ઘડિયો આપણે 100 આવે ત્યાં સુધી બોલવાનો, બધાને આવડે છે? ચલો બોલો, તો 100 આવશે બોલો બધા। 10 × 1, 10, 10 × 2, 20, 10 × 3, 30, 10 × 4, 40, 10 × 5, 50, 10 × 6, 60, 10 × 7, 70, 10 × 8, 80, 10 × 9, 90, 10 × 2, 100, એટલે કેટલા આવશે? 10, એટલે જવાબ આવશે 100/10 = 10। હવે છે ત્રીજું 72/8, 8 નો ઘડિયો 72 આવે ત્યાં સુધી બોલો બધા। 8 × 1, 8, 8 × 2, 16, 8 × 3, 24, 8 × 4, 32, 8 × 5, 40, 8 × 6, 48, 8 × 7, 56, 8 × 8, 64, 8 × 9, 72, તો શું આવશે? 9, તો જવાબ શું આવ્યો? 72/8 = 9, બરાબર છે? આ 3 ખાલી જગ્યા મેં તમને કરીને બતાવી છે। હવે બીજી બધી જે ખાલી જગ્યા છે તે તમારે જાતે કરવાની રહેશે। કઈ કઈ છે જુઓ, 40/5, 27/3, 21/7, 36/4, 70/10, 81/9, 20/2, 48/6, 36/9, પછી 32/4, 63/9, 40/10, 15/3, 18/6, 49/7, 48/8, 18/2, 50/5, 56/8, 54/6, ને 12/4। બધાને 1 થી 10 ઘડિયા આવડવા જોઈએ, બરાબર છે? તો આ ખાલી જગ્યા તમારે બધાએ જાતે લખવાની રહેશે। ચાલો હવે આપણે શીખીએ ભાગાકારના દાખલા। આગળ શીખ્યા તે મૌખિક દાખલા હતા, હવે આપણે ભાગાકારના દાખલા આડી રકમને ઊભી બનાવીને શીખવાના છે। ચાલો પહેલી રકમ છે 35/7, તો પહેલાં આપણે 35 લખવાનું છે, એને ભાગ્યા 7, બરાબર? હવે 7 નો ઘડિયો બોલવાનો છે 35 આવે ત્યાં સુધી, તો 7 × 1, 7, 7 × 2, 14, 7 × 3, 21, 7 × 4, 28, 7 × 5, 35, તો ઉપર કેટલા આવશે? 5, અને નીચે 35 લખવાના, બરાબર? હવે એ 35 માંથી 35 આપણે બાદ કરવાના છે, તો 5 માંથી 5 જાય તો 0 ને 3 માંથી 3 જાય તો 0, તો જવાબ શું આવ્યો આપણો? 5, બરાબર છે? બીજો દાખલો 30/2,
ત્રીસને આપણે બે વડે ભાગવાના છે, એટલે બધા વાળી રકમનો ભી કરો 30 ભાગ્યા 2. હવે બેનો ઘડિયો બોલવાનો છે આપણે, બરાબર છે? હવે પહેલાં એક અંકનો ભાગાકાર કરવાનો રહેશે. પહેલો અંક આપણો છે 3, બરાબર છે? ચલો બેનો ઘડિયો બોલો. 3 આવે ત્યાં સુધી 2 એકા 2, 2 2 4, 4 તો વધી ગયા, તો કેટલા વડે ભાગ ચાલશે? 1 વડે. તો 2 એકા 2, 3 માંથી 2 જાય તો કેટલા રહેશે? 1. હવે બાજુમાંથી ઉતાર્યું આપણે 0, હવે કઈ સંખ્યા બની? 10. ચલો બેનો ઘડિયો બોલો, 10 આવે ત્યાં સુધી કેટલા આવશે? 2 5 10. તો એ 10 માંથી 10 આપણે બાદ કરવાના, તો શું આવ્યું? 0. તો જવાબ કેટલો આવશે આપણો? 15, બરાબર છે? આ તમે ત્રીજા ધોરણમાં શીખી ગયેલા છો એટલે બધાને આવડે છે. ત્રીજો 70 ભાગ્યા 5. ચલો 70 ને 5 વડે ભાગવાનું. બોલો, પહેલાં એક અંકનો ભાગાકાર કરવાનો, કારણ કે 5 કરતાં 7 મોટા છે એટલે પહેલાં એક અંકનો ભાગાકાર. તો 5 એકા 5, તો 7 માંથી 5 જાય તો 2, ઉપરથી ઉતાર્યું 0. હવે 5નો ઘડિયો 20 આવે ત્યાં સુધી બોલો, તો કેટલા આવશે? 5 4 20. હવે 20 માંથી 20 બાદ કરીએ તો 0, એટલે જવાબ આવ્યો આપણો 14, બરાબર છે? ચોથો દાખલો 84 ભાગ્યા 4. ચલો 4નો ઘડિયો બોલો, 8 આવે ત્યાં સુધી, તો કે 4 2 8, 8 માંથી 8 જાય તો 0, ઉપરથી કેટલા ઉતારવાના? 4. હવે 4નો ઘડિયો 4 સુધી બોલો, તો કે 4 એકા 4, તો 4માંથી 4 આપણે બાદ કરીએ એટલે જવાબ આવ્યો 0, તો જવાબ આવશે આપણો 21. 5મો દાખલો 81 ભાગ્યા 9, બરાબર છે? તો 81 ભાગ્યા 9, તો 9નો ઘડિયો બોલો, તો કે 9 9 81. 1માંથી 1 જાય તો 0, 8માંથી 8 જાય તો 0, જવાબ આવ્યો આપણો 9. એવી જ રીતે 40 ભાગ્યા 8, 8નો ઘડિયો બોલો, 8 એકું 8 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40, તો 8 5 40. 0માંથી 0 જાય તો 0, 4માંથી 4 જાય તો 0, જવાબ આવ્યો આપણો 5, બરાબર છે? ચાલો 90 ભાગ્યા 6. હવે 6 કરતાં 9 મોટા છે એટલે પહેલાં એક અંકનો ભાગાકાર આવશે, તો 6નો ઘડિયો 9 સુધી બોલો, તો 6 એકું 6 6 2 12, 6 2 12, 12 તો વધી ગયા એટલે 6 એકા 6 વડે ભાગ ચાલશે, તો 9માંથી 6 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 0. હવે 6નો ઘડિયો 30 આવે ત્યાં સુધી, તો બધાને આવડે જ છે, 6 5 30. 0માંથી 0 જાય તો 0, 3માંથી 3 જાય તો 0, જવાબ આવ્યો 15, બરાબર છે? હવે 8મો દાખલો 84 ભાગ્યા 7. અહીંયા પણ 7 કરતાં 8 મોટા છે એટલે એક અંકનો ભાગાકાર, તો 7 એકા 7, 8માંથી 7 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 4. હવે 7નો ઘડિયો 14 આવે ત્યાં સુધી, તો કે 7 2 14, 4માંથી 4 જાય તો 0, 1માંથી 1 જાય તો 0, જવાબ આવ્યો આપણો 12. આગળ 60 ભાગ્યા 4, 4 કરતાં 6 મોટા એટલે એક અંકનો ભાગાકાર, તો 4નો ઘડિયો 6 આવે ત્યાં સુધી બોલીએ, તો શું આવશે? 4 એકા 4, બરાબર છે? 6માંથી 4 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 0. હવે 4નો ઘડિયો 20 આવે ત્યાં સુધી, બધાને આવડે ને, બોલો 4 5 20, 0માંથી 0 જાય તો 0, 2માંથી 2 જાય તો 0, જવાબ આવ્યો આપણો 15. ચલો છેલ્લો દાખલો 56 ભાગ્યા 2. ચલો 2નો ઘડિયો બોલો, 2 એકું 2 2 2 4, તો 2 2 4, 5માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 6. હવે 16 થયા, તો 2નો ઘડિયો 16 આવે ત્યાં સુધી, તો કે 2 8 16, 6માંથી 6 જાય તો 0, 1માંથી 1 જાય તો 0, જવાબ 28. આ આપણા સાદા ભાગાકારના દાખલા છે. હવે આ જે તમને શીખવ્યા 10 દાખલા, તે પણ તમારે નોટમાં કરવાના છે, અને એના જેવા જ HW માં નીચે ભાગાકારના દાખલા મેં આપેલા છે 10.
બાજુમાં જવાબ પણ આપેલા છે, પણ તમારો દાખલો ગણવાનો છે અને તમારો જવાબ ને મારો જવાબ સાચો આવે છે કે નહીં તે તમારે જોવાનું છે. આ બધું ગણિત નોટમાં તમારે કરવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જે ટેસ્ટ લીધી હતી પ્રકરણ એક સંખ્યા જ્ઞાન, બરાબર છે, બરાબર, બધાને ખબર પડી ગઈ. એ ટેસ્ટ શનિવાર લીધેલી હતી, તો શનિવારના એ ટેસ્ટના જવાબ હવે આજે હું તમને આપું છું. તો દરેકે ટેસ્ટ આપી હશે તો એ જવાબ તમારે આમાંથી ચેક કરવાનું છે અને મમ્મી કાં તો પપ્પા પાસે તમારે રાઇટ કરાવવાનું રહેશે. આ કામ તમારે જાતે જ કરવાનું છે. આ થયા તમારા ટેસ્ટના જવાબ, બરાબર છે. હવે પછીની ટેસ્ટ ક્યારે લેવાની છું એ હું તમને આગળના ભાગમાં કહીશ. હવે પછીના પાર્ટમાં આપણે શીખવાનું છે ભાગાકારના દાખલા. આ સાદા હતા, બરાબર છે, બે અંકના હતા. હવે શીખવાના છે આપણે ત્રણ અંકના સાદા ભાગાકારના દાખલા, જે આપણે પાર્ટ પાંચમાં શીખીશું. બધાને સમજ પડી ગઈ? ચાલો, એટલે હવે આપણે આગળ મળીશું પ્રકરણ ત્રણ પાર્ટ પાંચ, જેમાં સાદા ભાગાકારના દાખલા ત્રણ અંકના આપણે કરીશું.